નામ જણાવશો? નીરજ તાયડે, આચાર્ય શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાણી, અમદાવાદ. સર, આજે એક એક્ઝિબિશન અહીંયા રાખવામાં આવ્યું છે જે વૈજ્ઞાનિક છે, વિજ્ઞાન ઉપર છે. ઘણી બધી બાળકોએ મહેનત કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યા છે, એના વિશે શું કહેશો? સર, વિજ્ઞાન એ ફક્ત આજે બાળકો ચોપડીની અંદર એટલા ગુમાયેલા છે કે એટલે વિજ્ઞાન વિશે જે માહિતી છે, વિજ્ઞાન શું છે એની જાણકારી બહુ ઓછી હોય છે. ફક્ત પરીક્ષા લક્ષી વિજ્ઞાન ભણીને તેઓ પાસ કરે છે. અમારો આ આયોજનનો પર્પઝ એટલો જ છે કે બાળકોને વિજ્ઞાન વિશે માહિતી મળે અને પ્રોજેક્ટ જે આજકાલે જોવે કરે છે, આ પ્રોજેક્ટ વિજ્ઞાનની અંદર આગળ વધે અને પ્રેક્ટિકલી વિજ્ઞાન શું છે એની એમને જાણ કરે. એ અહીંયા પોતે પ્રેક્ટિકલ કરે છે, એમને જે સાધનો બનાવ્યા છે એ એમને જાતે બનાવ્યા છે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, અને આ રીતે વિજ્ઞાન એ લોકોની અંદર ટીકા માહિતી આપે છે અને વાલીઓને બોલાવ્યા છે કે અમારા બાળકો વિજ્ઞાનની અંદર શું ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે એના વિશે અમને જાણ. કેટલા વખતથી બાળકો આના આ પ્રોજેક્ટ ઉપર મહેનત કરતા હતા અને કેટલા વર્ષોથી વર્ષો દર વર્ષે રાખવામાં આવે છે? અમે દર 2 વર્ષે આ રીતનો પ્રોજેક્ટ રાખીએ છીએ અને બાળકોને અમે સ્કૂલ શરૂ થાય ત્યારથી પ્રોજેક્ટ ડિટેલ્સ આપીએ છીએ. એમાં બાળકો ગ્રુપ બને છે અને ગ્રુપ વાઇઝ જે પોતાના બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ રિલેટેડ પ્રોજેક્ટ સિલેક્ટ થાય અને સિલેક્શન થયા પછી એમના કોઓર્ડિનેટર એપોઇન્ટ થાય છે અને કોઓર્ડિનેટરોના ઇન્સ્ટ્રક્શન અંડરમાં એ લોકો આ રીતના પ્રોજેક્ટ લઈ જાય. જે બાળકોને આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરે છે એમને પ્રાઇઝ આપવામાં આવે છે? જી સર, અમે બધા જ વિદ્યાર્થીઓને કોન્સ્ટ્રક્શન પ્રાઇઝ આપીએ છીએ, પણ જે બેસ્ટ 3 સિલેક્ટ થાય છે એ લોકોને અમે અમારા સ્વામીજી તરફથી ટિકિટ પ્રાઇઝ આપીએ છીએ.